નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું છું કૃષ્ણા સમાચારોની શરૂઆત કરીએ તો વિશ્વભરમાં એરલાઇન્સ સર્વરમાં સમસ્યા સર્જાઈ છે માઇક્રોસોફ્ટના સર્વરમાં સમસ્યા આવી છે અનેક કંપનીના વિમાન ઉડાન નથી ભરી રહ્યા તકનીકી ખરાબીના કારણે સેવાઓ પર અસર થઈ છે સર્વર સમસ્યાના કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે અમેરિકા સૌથી વધુ પ્રભાવિત અનેક ફ્લાઇટ્સને અસર થઈ છે તો અમેરિકામાં સૌથી વધુ સમસ્યા ઊભી થઈ છે અનેક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે અનેક કંપનીના વિમાન ઉડાન નથી ભરી રહ્યા મહત્વના જે સમાચાર મળી રહ્યા છે હાલમાં વિશ્વભરમાં એરલાઇન્સ સર્વરમાં સમસ્યા સર્જાય છે ટેકનિકલ ખામીના કારણે સેવાઓ પર અસર પડી છે તેવી લીગોનું કહેવું છે તો સર્વર ઠપ થતા વિશ્વભરની વિમાની સેવા પ્રભાવિત થઈ છે તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ અનિલ સર્વરમાં ખામી સર્જાય છે જેના કારણે વિશ્વભરની એરલાઇન્સ પર અસર થઈ છે શું વિગતો મળી રહી છે ક્રિષ્ના જે રીતે વિન્ડો સિસ્ટમ જે લોકો ઉપયોગ કરે છે એની અંદર ફ્લાઇટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ છે જેની અંદર ભારત ઇન્ડોવોની વાત આવે એ સિવાય ઇન્ટરનેશનલ બેન્ક્સ જે કામ કરી રહ્યા છે એમાં આ પ્રકારની સિસ્ટમ સમસ્યા આવી છે ગૂગલ છે જીમેલ છે કહેવાય છે એમાં પણ એ સમસ્યા છે અને એમેઝોન જે છે એ પણ એટલે કે વિશ્વની જે ટૉપ મોસ્ટની જે કંપનીઓ છે જે વિન્ડો સંચાલિત જે સિસ્ટમનો ઉપયોગ કરે છે ઉપકરણનો ઉપયોગ કરે છે એના એની એની અંદર આ તમામ પ્રકારની મુશ્કેલી આવી છે જે રીતે કંપની એટલે કે વિન્ડોએ કીધું છે જે માઇક્રોસોફ્ટે પોતાની વાત કરી છે તે પ્રમાણે આમાં બ્લુ સ્ક્રીન ઓફ ડેથ એટલે એને કહેવાય છે બી એસ ઓડી નામની જે એક સિસ્ટમ એરર છે એ આવી છે અને કહેવામાં આવ્યું છે કે શુક્રવારે જ્યારે ક્રાઉડ સ્ટ્રાઇક અપડેટ કરવામાં આવ્યું એના પછી આ એરરની શરૂઆત થઈ ગઈ હતી આમ તો માઇક્રોસોફ્ટે માઇક્રોસોફ્ટે વાતનું સ્વીકાર કર્યું છે કે જલ્દી જ આ એરરને નિવારી લેવામાં આવશે પણ એના પગલે સમગ્ર વિશ્વમાં જે ઇન્ટરનેશનલ એરલાઇન્સો છે એણે પોતાની ઉડાનો રદ કરી છે એમાં ભારત પણ છે અમેરિકા પણ છે કેનેડા યુએસ યુરોપની જે કન્ટ્રી છે ઓસ્ટ્રેલિયા છે તમામ કંપનીઓ સાથે ઉડતા જે વિમાનો જે આ સિસ્ટમનો ઉપયોગ કરે છે એ કારણ કે નેવિગેશનથી માંડીને તમામ ઓપરેટિંગ સિસ્ટમ છે તે આ વિન્ડો સિસ્ટમથી જે ચાલે છે આની અંદર જે ઇન્ટરનેશનલ બેન્કોની વાત કરીએ જે ભારતમાં પણ ઓપરેટ કરે છે અને ઇન્ટરનેશનલ કરન્સીનું અપડેટ કરતા હોય છે એની અંદર અને જે લોકો વિન્ડો ઉપયોગ કરી રહ્યા છે માઇક્રો સિસ્ટમ પ્રમાણે તમે જુઓ દેશની અંદર આપણે પણ જે વિન્ડો સિસ્ટમ છે એનો જ ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એ એની અંદર પણ મુશ્કેલી પડતી હોય છે જે રીતે જે ક્લાઉડ સર્વિસ છે અને જે રીતે ક્લાઉડ સ્ટ્રાઇક એ વાતને સ્વીકાર કરવી છે કે આ પ્રકારનું એરર આવ્યું છે અમે આ વાત જે છે કરી રહ્યા છીએ પણ જે અપડેટ થવું જોઈએ એના કારણે જે બ્લૂ સ્ક્રીન વિન્ડો છે એ ક્યાંક ને ક્યાંક એરી એની અંદર એરર થવાના કારણે આ સમગ્ર જે સિસ્ટમ છે એને દૂર કરવાનો જે પ્રયત્ન છે એ કરવામાં આવ્યું છે પણ હા માઇક્રોસોફ્ટે સમગ્ર જે વિશ્વના જે લોકો એની સર્વિસ લેતા હોય કે જે સેક્ટર એની સર્વિસ અત્યારે લઈ રહ્યા છે તમામને મેલ કરીને એ વાતની જાણકારી આપી છે કે આ પ્રકારની એરર છે જેથી અત્યારે જો તમે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ પ્રોસીજરને ફોલો કરી રહ્યા હોય તો અત્યારે ના કરતા કારણ કે એની અંદર અપડેટ તમામ પ્રકારની પ્રક્રિયા ચાલુ છે અને જ્યારે નવો મેલ આવશે અથવા નવી માહિતી આપવામાં આવશે ત્યારથી જ આ તમામ વસ્તુ કરવામાં આવશે પણ આનાથી વિશ્વની અંદર અત્યારે એક અફરાતફરી જેવો માહોલ થઈ ગયો છે કારણ કે ક્રૂડ ઓઇલની જે કંપનીઓ કામ કરતી હતી ઇન્ટરનેશનલ સેક્ટરે એમને નુકસાન થઈ રહ્યું છે એરલાઇન્સ તો છે જ પણ ઇન્ટરનેશનલ જે બેન્કો છે એમાં આ પ્રકારની મુશ્કેલીઓ થઈ રહી છે જે ઓનલાઈન પોર્ટલ ઉપર કામ કરતી કંપનીઓ છે એ તમામ વસ્તુઓ પર અત્યારે સમસ્યા આવી રહી છે એ પણ કંપની હજુ સુધી એ વાતને સીધી રીતે નકારી છે કે કોઈપણ પ્રકારનું એની અંદર એની ઉપર કોઈ સ્ટ્રાઇક આવી છે કે કોઈ પ્રકારનું વાયરસ અટેક છે એ વાતનો કોઈ ખુલાસો કંપનીના જે મેલથી કંઈ ખબર પડતી નથી પણ એટલી વાત જરૂર છે કે હાલ વિશ્વની અંદર જે રીતે ફ્લાઇટો હોય બેંકો હોય ઓઇલ સેક્ટર હોય કે પછી ઇન્ટરનેશનલ માર્કેટ હોય એ ઠપ જેવી સ્થિતિમાં સર્જાશે જો કન્ટિન્યુ બે ચાર કલાક તમામ વસ્તુઓ ચાલે તો મોટી જે નાણાકીય આર્થિક સ્થિતિ છે એ દેશોની અંદર જે અને જે સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ છે એને આ મુશ્કેલીઓનો સામનો કરી પડી શકે છે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે